ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર. સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. આ માટે જેલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાઈને રાખડી બાંધતી વખતે બહેનોની આંખમાંથી આંસુ સરી પડતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ મધ્યસ્થ જેલના પોલીસ ઇન્સ્પેક્ટર MR ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી મધ્યસ્થ જેલ ખાતે કરવામાં આવી રહી છે. સવારથી જેલમાં કુલ 1800 કેદી ભાઈઓ માટે રાખડી બાંધવાનું આયોજન કરાયું છે અને સાંજ સુધી જેલ ખાતે કેદી ભાઈઓને તેમના બહેન દ્વારા રાખડી બાંધવામાં આવશે. જેલ ખાતે બંદોબસ્ત વચ્ચે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી, જેમાં એક સાથે 10-10 બહેનોને નામ નોંધણી કરી ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. બહેનો ભાઈઓને રાખડી બાંધી રહી હતી ત્યારે બંનેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. તેમજ કોઈ કેદી રાખડી બાંધતી વખતે પોતાની દીકરી પર વહાલ વરસાવતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક કેદીઓ પોતાની બહેન પર હાથ મૂકી આશીર્વાદ પણ આપતા નજરે પડ્યા હતા. દર વર્ષની જેમ DGP ની સૂચનાથી જેલ અધિક્ષક બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આજે પવિત્ર રક્ષાબંધનના તહેવારની રાજકોટ મધ્યસ્થ જેલમાં ઉજવણી કરવામાં આવી હતી. કેદીઓની બહેનોને કોઈ જાતની અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે બહેનો તેના ભાઈ માટે રાજકોટ જેલમાં બેકરી મારફતે જે મીઠાઈ બનાવવામાં આવે છે તે મીઠાઈથી બહેન ભાઈનું મીઠું મોઢું કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મારું નામ બીબી પરમાર, સિનિયર જેલર અને પોલીસ ઇન્સ્પેક્ટર મધ્યસ્થ જેલ રાજકોટ. હા, આજે રાજકોટ જેલમાં 1860 ટોટલ કેદી ભાઈ બહેનો છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જેવી રીતે આપણે સમાજની અંદર ઉજવાય છે તેવી જ વ્યવસ્થા અમે જેલની અંદર પણ કરી છે. તેમાં જે બંદીવાન બે ભાઈઓ છે એના બહેનો અને એના રિલેટિવ્સ બહારથી આવે છે અને હાલ કરીને કોરોનાના સંદર્ભમાં કોઈ રોગચાળો અંદર ન ફેલાય તે માટે એ લોકોના વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે, આધાર કાર્ડ પરથી તેમની નામની ખરાઈ કરવામાં આવે છે અને બહારની કોઈ મીઠાઈ આવે અને એનાથી કોઈની તબિયત ખરાબ ન થાય તેના માટે અમે ખાસ કિસ્સામાં જેલની અંદર જ શુદ્ધ ઘીનો મોહનથાળ બનાવી મીઠાઈ અને તે જ આપવામાં આવે છે જેથી કરી શિસ્ત અને સલામતીના કોઈ પ્રશ્ન ઊભા ન થાય.